गुड मॉर्निंग बाळको, हवे जो आपणे ગણિતમાં ચેપ્ટર 6માં પગની છાપ એમાં વિવિધ આકારો વિશે તમે આગળ જોઈ ગયા. હવે જો તમારી સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 64 પર ચેન નંબર કરીને લખ્યું છે કે સમાન આકાર સામે રાઈટ કરો, એટલે કે અહીંયા જો તમને આકાર આપે છે વર્તુળ, ત્રિકોણ, લંબચોરસ અને ચોરસ. હવે અહીંયા વસ્તુ આપી છે તો આમાંથી જેનો આકાર વર્તુળ હોય તેના સામે રાઈટ કરવાનું. તો જો પપૈયું રૂપિયાનો સિક્કો અને જમરૂખ છે તો ત્રણમાંથી ગોળ કયો છે? તો રૂપિયાનો સિક્કો, તો તેના નીચે આપણે સાચું કરવાનું. પછી ત્રિકોણ, તો આ ચાર વસ્તુ આપી છે એમાં ત્રાજવા જે છે એ કેવા છે? ત્રિકોણ આકારના, તો તેના નીચે સાચું કરવાનું. હવે અહીંયા જુઓ, ટપ છે, ચટાઈ છે અને ઘર છે, તો કઈ વસ્તુ લંબચોરસ છે? તો વચ્ચેની ચટાઈ છે કેવી છે? લંબચોરસ, તો તેના નીચે સાચું કરવાનું. પછી છે ષટકોણ આકાર છે, ટેબલ છે અને સાપ સીડીનો પાસો, તો આ ત્રણમાંથી ચોરસ શું છે? સાપ સીડીનો પાસો, તો તેના નીચે આપણે સાચું કરીશું. હવે જુઓ, અહીંયા તમને એક ચિત્ર આપ્યું છે અને તેમાં ઉપર લખ્યું છે કે ચોરસ એમાં વાદળી, ગોળ હોય એમાં લીલો, ત્રિકોણ હોય એમાં લાલ અને લંબચોરસ હોય એમાં પીળો રંગ પૂરવાનો. તો અહીંયા તમને જે ચિત્ર આપ્યું છે એમાં આકાર પ્રમાણે લખ્યા છે એ રંગ પૂરવાના છે. હવે અહીંયા પણ જુઓ, પાંચ નંબરમાં, છ નંબરમાં વિવિધ આકારોના ઉપયોગથી ચિત્ર પૂર્ણ કરો તથા રંગ પૂરો. અહીંયા તમારે વિવિધ આકારો આપેલા છે એના મદદથી ચિત્ર બનાવવાના અને તેમાં રંગ પૂરવાના છે. હવે જુઓ સાત નંબર, દોરો અને સૂચના મુજબ રંગ પૂરો. તો ત્રિકોણ છે એમાં વાદળી, ચોરસમાં લીલો અને ગોળમાં પીળો અને લંબચોરસમાં લાલ રંગ પૂરવાના છે. અહીંયા તમને બધા આકારોથી ચિત્ર આપેલા છે, ત્રિકોણ, વર્તુળ, લંબચોરસનો ઉપયોગ અને વિવિધ આકારો છે. જો ચકલી છે, પછી ઘરનો દરવાજો, પછી હાથી દોર્યો છે, મોર દોર્યો છે, તો આ બધા વિવિધ આકારોનો ઉપયોગ અને ચિત્ર દોર્યા છે. તો આવા ચિત્ર તમારે બાજુમાં દોરવાના અને તેમાં રંગ પૂરવાના. હવે જો આઠ નંબર, આઠ નંબરમાં તમે જોશો તો શું લખ્યું છે કે નીચેની તમે જોયેલી વસ્તુને સફેદ કોરા કાગળ પર મૂકી તેની કિનારી પર પેન્સિલ ફેરવતા કયો આકાર મળશે? વસ્તુઓના નામને તેમના આકાર સાથે જોડો. તો પહેલું છે ગ્લાસ. હવે ગ્લાસ છે એને આપણે ઊંધો પાડીને અને કાગળમાં દોરીએ તો સાવ કેવો આકાર મળે આપણને? તો કેવો આકાર મળશે? તો ત્રિકોણ આકાર મળશે, તો ત્રિકોણ સાથે જોડી દઈશું. એ રીતે સાપ સીડીનો પાસો તો ચોરસ, બોટલનું ઢાંકણું ગોળ, પોસ્ટકાર્ડ લંબચોરસ, પીઝાનો ટુકડો ત્રિકોણ, સીડી ડીવીડી તો ગોળ, હેંગર ત્રિકોણ, માચિસ બોક્સ લંબચોરસ, સાપ સીડીનું બોર્ડ તો સાપ સીડીનું બોર્ડ ચોરસ, નાનો અરીસો ગોળ, બંગડી ગોળ, ડસ્ટર લંબચોરસ, ચોક બોક્સ તો ચોક બોક્સ કેવું હોય? ચોરસ, હાથ રૂમાલ તો ચોરસ, નોટબુકનું પેજ લંબચોરસ, બિસ્કિટ લંબચોરસ, ધજા ત્રિકોણ, વાટકો ગોળ, ચાંદલો ગોળ અને રૂપિયાનો સિક્કો ગોળ, રબર લંબચોરસ, ફૂટપટ્ટી લંબચોરસ, મોબાઈલ ફોન લંબચોરસ, નાસ્તાનો ડબ્બો લંબચોરસ, ચેસબોર્ડ ચોરસ, ઈટ લંબચોરસ અને 10 રૂપિયાની નોટ લંબચોરસ. તો આ આપણે મેં આ બધી વસ્તુ જે બોલ્યા એના આકારો બોલી, તો તમારે એ પ્રમાણે અહીંયા સામે આકારો આપ્યા છે, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, વર્તુળ, તો ત્યાં જોડવાના છે. હવે જુઓ નવ નંબર છે, સૂચના મુજબ કરો. તો અહીંયા તમારે પ્રથમ ચિત્રમાં ચોરસ આકારથી ચશ્મા બનાવો, એટલે અહીંયા તમારે ચોરસ ચશ્મા બનાવવાના છે છોકરીના. પછી બીજું છે, બીજા ચિત્રમાં ત્રિકોણ આકારથી મૂછો બનાવી, એટલે છોકરાની મૂછો બનાવવાની છે. પછી ત્રીજા ચિત્રમાં વર્તુળ આકારથી મોં બનાવો, તો અહીંયા મોં બનાવવાનું છે. પછી ચોથા ચિત્રમાં ચોરસ આકારથી ચહેરો બનાવો, તો અહીંયા ચોરસ આકાર દોરી ચહેરો બનાવવાનો છે. હવે જો દસ નંબર, પ્રિયાને નવરાત્રિમાં ગરબા ગાવા જવું છે, બાજુમાં આપેલા ગળેનાથી તેને તૈયાર કરો. તો અહીંયા જો સેટ આપ્યા છે, બુટ્ટી આપી છે, આ બધી બુટ્ટીઓ છે,
પછી આ વીંટીઓ, આ જે બધી વસ્તુઓ આપી છે આ બધી વસ્તુઓ અહીંયા છોકરીને પહેરાવીને તૈયાર કરવાની છે. એટલે કે તમારે અહીંયા ગળામાં હાર દોરવાનો, બુટ્ટી દોરવાની, એ બધું વિવિધ આકારોથી આપેલું છે એ તમારે અહીંયા દોરવાનું છે. હવે જુઓ 11 નંબર, ચિત્રમાં સૂચના મુજબ વસ્તુઓ દોરો. તો છોકરીની મમ્મી ખુરશી ઉપર બેઠેલા છે તો અહીંયા બે બાજુ ખુરશીઓ દોરવી પડશે તમારે. પછી છોકરી વાર્તાનું પુસ્તક વાંચે છે તો અહીંયા છોકરીના હાથમાં પુસ્તક દોરવાનું. મમ્મી છાપું વાંચે છે તો મમ્મીના હાથમાં છાપું રાખવા દોરવાનું. છોકરી અને મમ્મી ટેબલની સામસામે બેઠા છે તો આ બંનેની વચ્ચે ટેબલ દોરવાનું. મમ્મીની ખુરશીની બાજુમાં એક કચરા ટોપલી પડેલી છે તો અહીંયા એક કચરા ટોપલી દોરવાની. પછી ટેબલ ઉપર ફળો ભરેલો વાટકો છે તો અહીંયા જે ટેબલ તમે દોરો એના ઉપર વાટકો દોરવાનો અને એમાં ફળ દોરવાના. છોકરીની ખુરશીની બાજુમાં ફૂલદાની પડેલી છે તો અહીંયા ફૂલદાની દોરવાની. બરોબર, તો આ રીતે તમે કરશો. હવે જો આકાર ગણો, લખો તથા ચિત્રમાં રંગ પૂરો એ આપણે આપણા લેક્ચરમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ.